હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ચાલો, આજે આપણે યુનિટ 3 તેનો ક્વેશ્ચન નંબર 8 લેક્ચર નંબર 6 જોશું. હવે આજે આપણે આજના લેક્ચરમાં હેવ અને એઝનો ઉપયોગ જોશું. આગળના લેક્ચરમાં આપણે ધેર ઇઝ, ધેર આરનો ઉપયોગ શીખી ગયા. હવે આપણે હેવ અને એઝનો ઉપયોગ, જે આપણે પ્રથમ સત્રમાં પણ શીખી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે કે હેવ અને હેઝનો અર્થ ની પાસે હોવું થાય અને તે શું દર્શાવે છે? તો કે તે માલિકી દર્શાવે છે. હવે એક વચન અને બહુ વચન, આઈ, યુ, હી, સી, ઇટ અને સર્વ, વી, યુ અને તે અને સર્વનામ કહેવાય, બરાબર? તો આઈ સાથે હેવ વપરાશે, વી સાથે હેવ. આઈ હેવ એટલે મારી પાસે છે, વી હેવ એટલે અમારી પાસે છે, યુ હેવ એટલે તારી પાસે છે, યુ હેવ એટલે તમારી પાસે છે, હી હેઝ એટલે તેની પાસે છે, સી હેઝ એટલે કે તેની પાસે છે, હી હેઝ એટલે તારી પાસે છે, સી હેઝ એટલે તેની પાસે છે, ઇટ હેઝ એટલે તેની છે અથવા તો તેની પાસે છે. અને હી, સી, ઇટ અને ત્રણેયનું બહુ વચન થાય છે ધે. ધે એટલે કે તેઓ, તેની સાથે હેવ વપરાય છે. ધે હેવ એટલે કે તેઓ પાસે છે. જ્યારે કોઈ પણ એક નામ હોય ત્યારે પણ તેની સાથે હેઝ વપરાય છે. અને જ્યારે કોઈ પણ બે નામ હોય કે જે એન્ડ સાથે જોડાયેલા હોય, એટલે કે રામ એન્ડ શ્યામ, મીના અને ગીતા, એટલે કે મીના એન્ડ ગીતા, આવી રીતના બે નામ હોય કે જે એન્ડ સાથે જોડાયેલા હોય, તો તેની સાથે પણ હેવ વપરાય છે. આઈ હેવ અ પેન એટલે કે મારી પાસે પેન છે. યુ હેવ અ પેન એટલે કે તારી પાસે પેન છે. હી હેઝ અ પેન એટલે કે તેની પાસે પેન છે. સી હેઝ અ પેન એટલે કે તેની પાસે પેન છે. ઇટ હેઝ અ ટેલ એટલે કે તેને પૂંછડી છે. અત્યારે આપણે અહીંયા હેવ અને હેઝની ખાલી જગ્યા જોવાની છે. તો એમાં હું તમને શોર્ટકટ રીતે સમજાવું છું કે કોઈ પણ ખાલી જગ્યા આઈથી ચાલુ થતી હોય, વીથી ચાલુ થતી હોય, યુથી ચાલુ થતી હોય, ધેથી ચાલુ થતી હોય કે કોઈ પણ બે નામથી ચાલુ થતી હોય, બરાબર, ત્યારે તેમાં હેવ વપરાય છે. બાકી હી, સી, ઇટ અને કોઈ પણ એક નામ હોય, પછી તે પશુનું હોય, પક્ષીનું હોય, પ્રાણીનું હોય, વસ્તુનું હોય, ગમે તેનું હોય, પણ કોઈ એક વચનમાં હોય તો તેની સાથે હેઝ વપરાય છે અને બહુ વચનમાં હોય તો તેની સાથે હેવ વપરાય છે. નેહા ખાલી જગ્યા ટોયઝ. નેહા એક જ છે એટલે નેહા સિંગ્યુલર છે એટલે હેઝ, કે નેહા હેઝ અ ટોયઝ એટલે નેહા પાસે રમકડા છે. આઈ હેવ અ બુક એટલે મારી પાસે પુસ્તક છે. તો આઈ સાથે શું આવશે? તો કે હેવ આવશે, આઈ હેવ અ બુક. વિદ્યાર્થી મિત્રો, મારી સાથે વિડીયો લેક્ચરમાંથી જોઈને બોલતા જાજો અને સ્વાધ્યાય પોથીમાં ઉતારતા જાજો કે આઈ હેવ અ બુક, મારી પાસે પુસ્તક છે. હી હેઝ અ બેટ્સ, તેની પાસે બેટ છે. હી હેઝ અ બેટ્સ, તેની પાસે બેટ છે. શીતલ ખાલી જગ્યા અ ન્યૂ ડ્રેસ એટલે કે શીતલ પાસે નવો ડ્રેસ છે. શીતલ હેઝ અ ન્યૂ ડ્રેસ એટલે કે શીતલ પાસે નવો ડ્રેસ છે. ધ મંકી ખાલી જગ્યા લોંગ ટેલ. મંકી એટલે વાંદરો, વાંદરા પાસે લાંબી પૂંછડી છે. મંકી હેઝ અ લોંગ ટેલ એટલે મંકી પાસે, વાંદરાને લાંબી પૂંછડી છે. યુ હેવ અ ન્યૂ પેન, યુ સાથે હેવ. યુ હેવ અ ન્યૂ પેન એટલે કે તારી પાસે નવી પેન છે. કેતન હેઝ માર્બલ્સ. માર્બલ્સ એટલે લખોટીઓ. કેતન પાસે લખોટીઓ છે. હેમંત હેઝ અ બિગ ઇરેઝર એટલે કે હેમંત પાસે મોટું ઇરેઝર છે. હેમંત એક વચન હતો, કેતન એક વચન હતો એટલે તેની સાથે હેઝ વપરાણું યુ. એક વચન હોય તો પણ ભલે, બહુ વચનમાં આવે તો પણ ભલે, તેની સાથે હેવ વપરાય છે અને આઈ સાથે પણ હેવ વપરાય છે. હવે આઈ ખાલી જગ્યા ટુ ગ્લાસીસ. આઈ હેવ ટુ ગ્લાસીસ એટલે કે મારી પાસે બે ગ્લાસ છે. તો એલિફન્ટ હેઝ બિગ ઇયર્સ એટલે હાથીને મોટા કાન છે. યુ હેવ પેન્સિલ્સ એટલે કે તારી પાસે પેન્સિલ છે. ટીના હેઝ એન ઓરેન્જ એટલે કે ટીના પાસે નારંગી છે. ટીના હેઝ એન ઓરેન્જ એટલે કે ટીના પાસે નારંગી છે. યુ હેવ પેન્સિલ્સ, તારી પાસે પેન્સિલ છે અથવા તો તમારી પાસે પેન્સિલ છે. ટીના હેઝ એન ઓરેન્જ એટલે ટીના પાસે નારંગી છે.
MRS અને મિસિસ વચાય મિસિસ સા એટલે કે જેના મેરેજ થઈ ગયા છે તેવી વ્યક્તિને આપણે મિસિસ કહી શકીએ ઇંગ્લિશમાં, જેના મેરેજ નથી થયા તેને આપણે ઇંગ્લિશમાં મિસ કહી શકીએ. MRS એટલે કે મિસિસ સા હેઝ અ પર્સ એટલે કે શ્રીમતી સા પાસે પર્સ છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર બધી ખાલી જગ્યા રાખું છું, બરાબર છે, તમે લખી લ્યો. ચાલો હવે પેજ નંબર 11 ઉપર આપણે જોઈએ. પેજ નંબર 11 બ્લેન્ક્સ નંબર 13 આઈ ખાલી જગ્યા અ બાયસિકલ, આઈ સાથે એવું વપરાશે આઈ હેવ અ બાયસિકલ એટલે મારી પાસે સાયકલ છે. યુ ખાલી જગ્યા અ બ્લુ રિબિન એટલે કે તારી પાસે બ્લુ રિબિન છે. યુ હેવ અ બ્લુ રિબિન. રિબન, રિબન એટલે ગુજરાતીમાં ઇંગ્લિશમાં બોલાય રિબન અને ગુજરાતીમાં બોલાય રિબિન. યુ હેવ અ બ્લુ રિબન. મિસ્ટર પટેલ ખાલી જગ્યા અ કાર, મિસ્ટર એટલે શ્રીમાન અથવા શ્રી, તો શ્રી પટેલ પાસે કાર છે. મિસ્ટર પટેલ હેઝ અ કાર. ધીઝ આર ટીનાસ પેન્સ એટલે કે ધીઝ એટલે આ, આર એટલે છે, ટીનાસ એટલે ટીનાની, પેન્સ એટલે પેન, આ ટીનાની પેન છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ જોયો, હેવ અને હેઝનો ઉપયોગ જોયો, હવે આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ જોવાનો છે. તો આપણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ હવે શીખીશું. THIS ધીઝ, ધીઝ એટલે કે આ, જે એક વચન છે, નજીકની એક વ્યક્તિ વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે. ધીસ, THIS ધીસ એનું બહુવચન છે, THESE ધીઝ. ધીઝ એટલે આ, નજીકની એકથી વધુ વ્યક્તિ વસ્તુ વગેરે માટે ધીઝનો ઉપયોગ થાય છે. THIS ધીસ એટલે આ, તેનું બહુવચન છે, THESE ધીઝ એટલે કે આ. હવે તેનું આપણે તેનું એક્ઝામ્પલ જોશું. ધીસ ઇઝ ટીનાસ પેન એટલે કે આ ટીનાની પેન છે. જો ટીના પછી એપોસ્ટ્રોફી એસ આવ્યું કે ધીસ ઇઝ ટીનાસ પેન એટલે કે આ ટીનાની પેન છે. હવે બહુવચનમાં એનો ઉપયોગ કે ધીસ આર ટીનાસ પેન, આ ટીનાની પેન છે. ધીસ ઇઝ નીતિન્સ કાઇટ એટલે કે આ નીતિનનો પતંગ છે. ધીઝ આર નીતિન્સ કાઇટ્સ એટલે કે આ નીતિનના પતંગો છે. હવે નોટ, નોટ એટલે કે નોંધ. એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કઈ રીતના કરવો તેની એક આપણે નોંધ કરી લઈએ. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ એટલે કે પુત્રનું મા સાથેનું સગપણ, ભાઈનું બેન સાથેનું સગપણ, બેનનું ભાઈ સાથેનું સગપણ એને કહેવાય સગપણ. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ અથવા તો વ્યક્તિ સાથેનો સંબંધ અથવા તો એની માલિકી, કા સાયકલ મારી છે, આ સ્કૂટર મારું છે, આ પેન મારું છે, એને શું કહેવાય કે વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ અથવા તો માલિકી દર્શાવે છે. અથવા તો વ્યક્તિ, પ્રાણી કે કોઈપણ પક્ષીના અવયવ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ દર્શાવવા, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ કે માલિકી દર્શાવવા અથવા તો વ્યક્તિ, પ્રાણી કે પક્ષીના કોઈપણ અવયવ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. હવે ઉદાહરણ પ્રમાણે આપણે શબ્દો છે તેને ધીસ ઇઝ અને ધીસ આરનો ઉપયોગ કરીને વાક્યો આપણે લખીશું. કે મિતા સ્પર્શ, હવે આટલું તમને આપ્યું હોય કે મિતા સ્પર્શ, તો આ મિતા છે એ એક વચન છે, બરાબર, માટે THIS ધીઝનો ઉપયોગ થશે કે ધીસ ઇઝ મિતા સ્પર્શ. બસ આગળ કાંઈ કરવાનું નથી, ખાલી તમારે ધીસ ઇઝ લગાડવાનું છે. હવે અહીંયા અંકિત, બરાબર, પર્સ હતું એ એક વચન હતું અને માર્બલ્સ એટલે કે પર્સ એટલે એક જ છે ને, માર્બલ્સ એટલે કે લખોટીઓ. પર્સ એક હતું એટલે ધીસ ઇઝનો ઉપયોગ થયો, માર્બલ્સ લખોટીઓ એટલે ધીઝ આરનો ઉપયોગ થયો કે ધીઝ આર અંકિત્સ માર્બલ. ચાલો હવે આપણે તેનો સેન્ટેન્સ નંબર 1 જોઈએ.
मनोज बेट, हवे जो बेटनी पाछळ एस के एस नथी, बेट छे सिंग्युलर छे, माटे THIS धीस नो उपयोग थशे। धीस इज मनोज बेट, धीस इज मनोज बेट, धीस इज मनोज बेट। त्यारबाद छे नितिन्स बुक, बुक सही बहुवचन छे, माटे TSESE धीस नो उपयोग थशे, કે ધીસ આર નીતિન્સ બુક્સ, ધીસ આર નીતિન્સ બુક્સ, ધીસ આર નીતિન્સ બુક્સ। ધીસ આર નીતિન્સ બુક્સ। હવે ત્યારબાદ છે મમતાઝ પેન્સિલ, એટલે કે મમતાની પેન્સિલ। જો પેન્સિલની પાછળ એસ કે યસ નથી, માટે પેન્સિલ છે એક વચન છે, માટે ધીસનો ઉપયોગ થશે, કે ધીસ ઇઝ મમતાઝ પેન્સિલ, ધીસ ઇઝ મમતાઝ પેન્સિલ। ત્યારબાદ સેન્ટેન્સ નંબર 4, કિરણ્સ ટોય્ઝ, એટલે કે કિરણનું રમકડું। જો TOYS ટોય એટલે રમકડું થાય, પણ અહીંયા TOYS તેની પાછળ એસ લગાડીને તેનું બહુવચન કરેલ છે, ટોય્ઝ એટલે કે રમકડાઓ, એટલે તે બહુવચન છે, માટે અહીંયા THEASE ધીઝ આર કિરણ્સ ટોય્ઝ, ધીઝ આર કિરણ્સ ટોય્ઝ, એટલે કે આ કિરણના રમકડાઓ છે। ધીઝ આર કિરણ્સ ટોય્ઝ એટલે કે આ કિરણના રમકડાઓ છે। તો ચાર સેન્ટેન્સ લખી લો વિદ્યાર્થી મિત્રો, પછી આપણે આગળ જોઈએ। બીનાઝ ફ્રોક, અહીંયા જો ફ્રોકની પાછળ એસ કે યસ લગાડેલું નથી, બીનાઝ ફ્રોક એટલે ધીઝ ઇઝ બીનાઝ ફ્રોક, ધીઝ એટલે આ, ઇઝ એટલે છે, બીનાસ એટલે બીનાનું, ફ્રોક એટલે ફ્રોક, ધીસ ઇઝ બીનાસ ફ્રોક એટલે કે આ બીનાનું ફ્રોક છે। મેહુલ્સ કાઇટ એટલે કે મેહુલની પતંગ, ધીઝ આર મેહુલ્સ કાઇટ્સ, ધીઝ આર મેહુલ્સ કાઇટ એટલે કે આ મેહુલની પતંગો છે। દિવ્યાસ બેગ, દિવ્યાસ એટલે દિવ્યાનું, બેગ એટલે બેગ, બેગની પાછળ એસ કે એસ નથી, માટે તે એકવચનમાં છે, એટલે THIS ધીસ આવશે, ધીસ ઇઝ દિવ્યાસ બેગ, ધીસ ઇઝ દિવ્યાસ બેગ। હવે રીમાસ ગ્લાસીસ, રીમાસ એટલે રીમાના, ગ્લાસીસ એટલે ગ્લાસ, હવે જો ગ્લાસીસ પાછળ બહુવચન છે એટલે THESE આવશે, ધીઝ આર રીમાસ ગ્લાસીસ, ધીઝ આર રીમાસ ગ્લાસીસ, ગ્લાસીસ। સેન્ટેન્સ નંબર 9, કેયુર્સ લેટર્સ, કેયુર્સ અને લેટર્સ, લેટર્સ એટલે પત્રો, લેટરની પાછળ એ પાછળ એસ લગાડેલો છે, માટે લેટર્સ એટલે પત્રો બહુવચન છે, એટલે THEASE ધીઝ આર ધીઝ આર કેયુર્સ લેટર્સ, ધીઝ આર કેયુર્સ લેટર કે આ કેયુરના પત્રો છે। સેન્ટેન્સ નંબર 10, અરુણ્સ કેપ, કેપની પાછળ એસ કી એસ નથી, એક વચનમાં છે, એટલે ધીસ ઇઝ અરુણ્સ કેપ એટલે કે આ અરુણની ટોપી છે, ધીસ ઇઝ અરુણ્સ કેપ એટલે કે અરુણની ટોપી છે। તો વિદ્યાર્થી મિત્રો, એક મિનિટ બે મિનિટ માટે રાખું છું, સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લો, લખવું તો લખી લ્યો, બાકી બને ત્યાં સુધી મારી સાથે વિડીયો લેક્ચરમાં જોઈને લખતા જાઓ અને બોલતા જાઓ, તો જ તમને સમજાશે, બાકી તમને નહીં સમજાય। ક્વેશ્ચન નંબર 10, ઉદાહરણ પ્રમાણે આપેલા મૂળાક્ષરોથી શરૂ થતા ત્રણ શબ્દો લખો। હવે અહીંયા તમને એક્ઝામ્પલમાં તમને જે ABCDના મૂળાક્ષરો આપેલા છે એના ઉપરથી તમારે ત્રણ સ્પેલિંગ બનાવીને લખવાના છે, કોઈ પણ ત્રણ તમે લખી શકો છો। હવે બી છે તો બી, બોય, બેગ અને બોલ, બી ફોર બોય, બી ફોર બેગ, બી ફોર બોલ। પી છે તો પી ફોર પેટ, પી ફોર પર્સ, પી ફોર પી, ટી છે તો ટી ફોર ટેપ, ટી ફોર ટોલ, ટી ફોર ટેગ, સી છે તો સી ફોર કેટ, સી ફોર કેપ, સી ફોર કેમલ, ડી છે તો ડી ફોર ડોગ, ડી ફોર ડે, ડી ફોર ડોલ, એસ છે તો એસ ફોર સન, એસ ફોર સન, એસ યુ એન સન એટલે સૂર્ય, એસ ઓ એન સન એટલે પુત્ર, અને એસ ઓ એ પી સોપ એટલે સાબુ, એસ ફોર સન, એસ ફોર સન, એસ ફોર સોપ, એફ ફોર ફેન, એફ ફોર ફેટ, એફ ફોર ફિશ, કે ફોર
काइट, के फॉर किंग, के फॉर की। एम छे तो एम फॉर मैप, एम फॉर मून, एम फॉर मैन। एम फॉर मैप, एम फॉर मून, एम फॉर मैन। एच छे एच फॉर हेट, एच फॉर हेड, एच फॉर होम। हेट एटले टोपो, हेन एटले मलकी, होम एटले घर। एच फॉर हेट, एच फॉर हेन, एच फॉर होम। પછી આર છે આર ફોર રેડ, આર ફોર રન, આર ફોર રેડ। આર ફોર રેડ, આર ફોર રન, આર ફોર રેડ। પછી એન છે તો એન ફોર નટ, એન ફોર નેટ, એન ફોર નેમ। નટ એટલે અખરોટ, નેટ એટલે જાળી, નેમ એટલે નામ। એન ફોર નટ, એન ફોર નેટ, એન ફોર નેમ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 6 કમ્પ્લીટ થઈ ગયો, ક્વેશ્ચન નંબર 10 સુધી। નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 11 જોશું। જો આ લેક્ચરમાં તમને કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજમાં જણાવશો, તે ક્વેરીને આપણે સોલ્વ કરી દઈશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, દરેક વિડીયો લેક્ચર જોજો, વિડીયો લેક્ચરમાં જોતા જાજો, સમજતા જાજો, સાથે સાથે ઉતરતા જાજો। અને હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું। જો કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજમાં જણાવો, એટલે હું તમારી તે ક્વેરીને દૂર કરી આપીશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, બાય।